સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગુજરાત રાજ્ય ગૌણ સેવા પ્રસંગી પેપર લીક મામલે પ્રાંતિજ પોલીસે 11 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. તો સમગ્ર તપાસ કેએસ સૂર્યવંશી સાબરકાંઠા ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપરથી મળતી માહિતી મુજબ આ ગામના આરોપીઓ દ્વારા સંયુક્ત રીતે ગેરકાયદેસર ઉપાયો કરીને આર્થિક લાભ મેળવવાના હેતુથી હેડ ક્લાર્ક વર્ગ 3 માટેની પરીક્ષા તારીખ 12/12/2021ના રોજ નિર્ધારિત ભાગ 1ની પરીક્ષાનું બી સિરીઝનું પેપર પૂર્વરચિત કાવતરા મુજબ પરીક્ષા અગાઉ કોઈપણ સમયે સરકારી નોકરીની મદદગીરીથી કે અન્ય કોઈ પ્રકારે તેને 10-15 લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચીને પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવ્યા હતા. પેપર લીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 11 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ, જેમાં પોગલુ, ઊંછા, કાણિયોલ, બાસણા ગામે પેપર સોલ્વ કરાવી તેમજ આ સ્થળોથી પરીક્ષાર્થીઓને તેઓના નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની સગવડ કરી આપી હતી. પરસ્પર મદદગીરી, અન્ય પરીક્ષાર્થીઓની ભવિષ્ય સાથે ચેડા કરી અન્ય પરીક્ષાર્થીઓ તથા સરકાર સાથે વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કરી ગુનો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે હાલ તો આ મામલે જિલ્લા LCB પોલીસ ઇન્સ્પેક્ટર MD ચંપાવત દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 11 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાંતિજ પોલીસે IPC કલમ 406, 409, 420, 120B મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી, જેમાં જયેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, ગામ ઊંછા, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા, જસવંતભાઈ હરગોવનભાઈ પટેલ, ગામ ઊંછા, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા, દેવલ જસવંતભાઈ પટેલ, ગામ ઊંછા, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા, ધ્રુવ ભરતભાઈ બારોટ, B86 વિરાટનગર, હિંમતનગર, ગામ હિંમતનગર, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, મૂળ રહેવાસી બેરણા, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, મહેશકુમાર કમલેશભાઈ પટેલ, 304 શાશ્વત ફળી, ન્યૂ રાણીપ, અમદાવાદ, મૂળ રહેવાસી કાણિયોલ, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, ચિંતન પ્રવીણભાઈ પટેલ, વદરાડ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા, કુલદીપકુમાર નલીનભાઈ પટેલ, ગામ કાણિયોલ, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, દર્શન કિરીટકુમાર વ્યાસ, રાજ બસેરા, બંગલોજ, મહાવીરનગર, હિંમતનગર, જિલ્લો હિંમતનગર, સતીશ ઉર્ફે હેપી પટેલ, પાટના કુવા, તલોદ, જિલ્લો સાબરકાંઠા, સુરેશ રમણભાઈ પટેલ, તાજપુરી કુડોલ, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, મહેન્દ્રભાઈ S પટેલ, ગામ પોંગલુ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. તો પ્રાંતિજના ઊંછા ગામના જયેશભાઈ ઈશ્વરભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષા ભાગ 1ની બી સિરીઝના પેપરની નકલ અગાઉ મેળવીને તારીખ 11/12/2021ના રોજ ઊંછાના રહીશ જસવંત હરગોવનભાઈ પટેલ તથા તેના પુત્ર દેવલ જસવંતભાઈ પટેલને આપતા દેવલ જસવંત પટેલ પ્રાંતિજના પોંગલુ ગામે પોતાના સસરા મહેન્દ્રભાઈ S પટેલના ઘરે 5 પરીક્ષાર્થીઓને લઈને ગયો હતો. જમાઈએ સસરાને ઘરે જઈ પેપર સોલ્વ કર્યું, જે પૈકીનો એક પરીક્ષાર્થી ધ્રુવ ભરતભાઈ બારોટ હતો, જે 5 પરીક્ષાર્થીઓને મહેશ કમલેશભાઈ પટેલ, રહેવાસી C304 શાશ્વત રેસિડેન્સી, ન્યૂ રાણીપ, અમદાવાદ, મૂળ રહેવાસી કાણિયોલ, તાલુકો હિંમતનગર, તથા દેવલ જસવંતભાઈ પટેલ તથા મહેન્દ્ર S પટેલે પેપર તથા પુસ્તકો આપી પેપર સોલ્વ કરવા બેસાડ્યા હતા, જ્યારે ચિંતન પ્રવીણભાઈ પટેલ, રહેવાસી વદરાડ, તાલુકો પ્રાંતિજ, તથા અન્ય 6 પરીક્ષાર્થીઓને જસવંત હરગોવનભાઈ પટેલે પોતાના ઊંછા ગામના ખેતરમાં આવેલા ઘરે પેપર તથા પુસ્તકો આપીને પેપર સોલ્વ કરવા બેસાડ્યા હતા. 10-15 લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચી પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવ્યા. આ તમામ પરીક્ષાર્થીઓના મોબાઈલ વિનય હોટલ પ્રાંતિજ ખાતેથી મહેશ પટેલ અને દેવલ પટેલે સ્વિચ ઓફ કરાવી લીધા હતા.
તે પછી તારીખ 12/12/2021 સવારે તમામ પરીક્ષાર્થીઓને અલગ અલગ વાહનોમાં બેસાડીને તેઓના પરીક્ષા કેન્દ્રે પર પહોંચાડ્યા હતા। परीक्षार्थियों ने तेओना निर्धारित परीक्षा केंद्रों सुधी पहुंचाड़वानी सगवड़ करी आपी। पुलिस अटक कही छे तो समग्र मामले शु कामगिरी करवामां आवी रही छे। पेपर लीक मामले आज रोज प्रांतिज पोलिस स्टेशन में आरोपीओ विरुद्ध जे पेपर लीक करवा वाला हता एमना विरुद्ध गुनो दाखल करवामां आवेलो छे 406 420 409 120 बी प्रमाणे अने ए पैकी 6 आरोपीओ ने હેન્ડઓવર કરી લેવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ ચાલુમાં છે। સર અત્યારે હાલ જે આરોપી છે એમને સિવિલ માટે લઈ ગયામાં આવ્યા છે અને પછી હજી બાકી છે આરોપી, ક્યારે પકડવામાં આવશે, શું આગળની કાર્યવાહી? હાલ તપાસમાં ચાલુમાં છે સર। પ્રાથમિક રીતે પ્રાંતિજમાં ફરિયાદ નોંધાઈ છે, કેટલા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને આગળ હવે કેવા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવશે? પ્રાંતિજમાં 11 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે અને હાલ એમાં જે આરોપી અમારા હાથમાં આવ્યા છે એમને થોડું ઇન્ટ્રોગેશન કરીશું, ક્યાંથી પેપર લાવેલા હતા, આગળ કોણ છે એના મૂળ સુધી પહોંચીશું અને એ વિષય ઇન્વેસ્ટિગેશનનો છે। ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ જ આપણને ખબર પડશે, ચાલુ ઇન્વેસ્ટિગેશનમાં આપણને ખબર પડશે ખરેખર શું હકીકત છે શું છે। પરીક્ષા પૂર્ણ થયા પછી તમામ પરીક્ષાર્થીઓને તેમના મોબાઈલ પરત સોંપવામાં આવ્યા હતા। જયેશ ઈશ્વરભાઈ પટેલે પેપરની એક નકલ દર્શન કિરીટકુમાર વ્યાસ રહેવાસી રાજબસેરા બંગલોજ મહાવીરનગર તાલુકો હિંમતનગર પ્રાંતિજ અમદાવાદ હાઈવે ઉપર આપી હતી, જે પેપરની નકલ દર્શન વ્યાસે કુલદીપ પટેલ રહેવાસી કાણિયોલ તાલુકો હિંમતનગર તેના ઘરે આપી હતી અને કુલદીપ પટેલે 5 પરીક્ષાર્થીઓને તેના ઘરે પેપર અને પુસ્તકો આપી પેપર સોલ્વ કરાવ્યા હતા અને કુલદીપ પટેલે આરોપી સુરેશભાઈ રમણભાઈ પટેલ રહેવાસી તાજપુરી કુડોલ તાલુકો હિંમતનગર તથા અન્ય પરીક્ષાર્થીઓને ગાંધીનગરથી એક વેગેનાર ગાડીમાં સતીશ ઉર્ફે હેપી પટેલ રહેવાસી પાટના કુવાવાળા સાથે વિસનગર તાલુકાના બાસણા ગામે મોકલી આપ્યા હતા। ત્યાં સતીશ ઉર્ફે હેપી પટેલે આ પરીક્ષાર્થીઓને પેપર સોલ્વ કરવા ગોખવા આપેલું હતું। તારીખ 12/12/2021 સવારના રોજ તેઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડ્યા હતા। તે પરીક્ષાર્થીઓ પૈકી એક પરીક્ષાર્થીને વડોદરા ખાતે પરીક્ષા હોવાથી દર્શન કિરીટકુમાર વ્યાસ તેને વડોદરા મૂકવા ગયો હતો। જયેશ ઈશ્વરભાઈ પટેલ તથા તમામે તમામ લોકો દ્વારા સંયુક્ત રીતે ગેરકાયદેસર ઉપાયો કરી આર્થિક લાભ મેળવવાના હેતુથી હેડ ક્લાર્ક વર્ગ 3 માટેની પરીક્ષા તારીખ 12/12/2021 રોજ નિર્ધારિત ભાગ 1ની પરીક્ષાનું બી સિરીઝનું પેપર પૂર્વરચિત કાવતરા મુજબ પરીક્ષા અગાઉ કોઈપણ સમયે કોઈ સરકારી નોકરીની મદદગીરી કે અન્ય કોઈ પ્રકારે મેળવીને તેને 10-15 લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને પેપર વેચીને નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવ્યા હતા। પોગલું ઊંચા કાણિયોલ બાસણા ગામે પેપર સોલ્વ કરાવી તેમજ આ સ્થળેથી પરીક્ષાર્થીઓને તેમના પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની સગવડ પણ કરી આપી હતી। તેમ કરવામાં પરસ્પર મદદગીરી કરી અન્ય પરીક્ષાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી અન્ય પરીક્ષાર્થીઓ તથા સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો કર્યો હોવાથી આ તમામ વિરુદ્ધ તથા તમામ દરમિયાન જાહેર થતા તમામે તમામ 11 જેટલા આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 406 409 420 120 બી મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી। જિલ્લા હિંમતનગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચંપાવત દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પોલીસે ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે ગુનો નોંધાયો હતો। ઉમંગ રાવલ, ZS ટીવી, પ્રાંતિજ। અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ। તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા
સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 9421886880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 9942455451.